अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। महात्मा ने फणा वगर नु बाण मारी ने मारू पर त्या तो 100 योजन दूर फेंकी दी। तो बिनु फर बाण राम ते ही मारा सत जो जन का सागर पारा। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। मारे ने पहले पार फेंकी दी तो मारी ज पहलो ने એટલે મારી છે પછી તો નિર્ણય કરને કોઈ જીવન માં બધું કરું પણ રામ ના રસ્તે કોઈ દી ના આવું। અને ફણા વગર નું બાણ માર્યું સમુદ્ર ને પહેલે પાર ફેંકી દીધો ફણા વાળું મારે તો મારી દશા શું કરતા મારી હાલત બગાડી ના કરતા। પછી સુબાહુ આવ્યો સુબાહુ ને પ્રભુએ અગ્નિાસ્ત્ર માર્યું છે પાવક સર સુબાહુ પૂરી મારા સુગાહુ ને બાળીને ભસ્મ કરી નાખ્યો અને પછી અંતમાં અધર્મ ને દૂર કરીને ધર્મ ની સ્થાપના કરી છે ધરતી ઉપર। મંગલ ભવન અમંગલ હારી દ્રવ હો સુદશરથ અજીર બિહારી। સબ લોગ ભાવ સે પુકારે આ તો આવડે છે ને જય હો ભાવ સે જય હો। મંગલ ભવન અમંગલ હારી द्रव हो सुदशरथ अजीर बिहारी। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। अधर्म नो नाश करो धर्म नी ध्वजा पताका मेंडी लहेरावा त्या अमुक समय थयो एक पत्रिका आवे छे आश्रम मां ए पत्रिका छे सीताना स्वयंवर नी। મહારાજ જરણનો પત્ર વાંચે છે વિશ્વામિત્ર કહ્યું છે સીતાનો સ્વયંવર છે ચાલો રામ તૈયાર થઈ જાઓ હવે આપણે સમય પરિપક્વ થઈ ગયો છે। રામના મુખ પર સ્મિત જોયું વિશ્વામિત્ર સમજી ગયા। રામ અને લક્ષ્મણને બંનેને લઈ અને આશ્રમથી જનકપુરનો માર્ગ પકડ્યો છે ત્યાં આગળ સૌ પ્રથમ એક આશ્રમ જોયો। આશ્રમ બિલકુલ ઉજ્જડ છે એ આશ્રમ કોઈ સામાન્ય નહીં ગૌતમ ઋષિનો આશ્રમ હતો। અને એક શિલા બને સ્ત્રી જો રામે કહ્યું ગુરુદેવ આ કોણ છે બધો વૃતાંત કહી સંભળાયો કે હે રામ કેટલાય વર્ષોથી તમારી પ્રતીક્ષા કરે છે આપના ચરણ રજની। વિશ્વામિત્રની આજ્ઞા થતાની સાથે ચરણ રજ પધરાવે છે શલ્યામાંથી અહલ્યા પ્રગટ થઈ સાહેબ ઉદ્ધાર કર્યો અહલ્યાનો અહલ્યા સ્તુતિ કરીને જતી રહી। ત્યારબાદ ત્યાંથી ગંગાજીના કિનારે આવે છે ગંગાનું પૂજન કરી જનકપુરમાં આગમન થયું આંબાવાડીમાં ઉતારો આપવામાં આવ્યો છે સ્વયંવરનું આયોજન થયું બરાબર કેન્દ્રમાં ધનુષ રાખવામાં આવ્યું છે અને ત્યારે પછી રામ સભાખંડની અંદર પ્રવેશ કરે છે। કોઈ ધનુષ ઉઠાવી ન શક્યું રાવણ પણ ઉઠાવી ન શક્યો અંતે વિશ્વામિત્ર રામને આજ્ઞા આપી છે કે રામ જાઓ ધનુષનો ભંગ કરો અને ત્યારે રામ આવે છે અને ધનુષનો ભંગ કરે છે આકાશમાં કડાકો થયો અને ધનુષનો ભંગ કર્યો છે ધનુષ ભંગ કર્યો જય જયકાર થયો છે। સિયા રામચંદ્ર ભગવાન કી જય જય જયકાર થયો છે। માલા લઈ જય માલા લઈને સીતા આવે છે રામના કંઠમાં અર્પણ કરી છે પણ ત્યારે વિશ્વામિત્ર બાપજી તાળકા વધથી ધનુષ ભંગ સુધીનો બધો પ્રસંગ કાગળમાં લખી અને અયોધ્યા મોકલે છે અને લખ્યું છે સાથે સાથે કે બે દીકરાના વિવાહ જનકની બે પુત્ર સાથે નક્કી થયા છે હવે બાકી રહેલા ભરત અને શત્રુઘ્નને લઈ જાન લઈને વેલાસર આવો। જનકની ચારે ચાર દીકરીના વિવાહ આપના ચાર પુત્ર સાથે નક્કી થયા છે જાન લઈને મહારાજ દશરથનું આગમન થયું છે ત્યારે જનકજીએ પોતાની દીકરી ચારે ચારે દીકરીઓને મહારાજ દશરથના ચાર પુત્રોને અર્પણ કર્યા છે રામને સીતા ભરતને માંડવી લક્ષ્મણને ઉર્મિલા અને શત્રુઘ્ન મહારાજને શ્રુતકૃતિ નામની કન્યા અર્પણ કર્યા। વિવાહને વિધિ પૂર્ણ થઈ ચાર મંગળ ફેરા પૂર્ણ થતાની સાથે દીકરીને વિદાયનો પ્રસંગ આજ જનકના દ્વારે આવીને ઉભો છે ચારે ચાર દીકરીઓને ગલે લગાવીને વળાવ્યા છે। શિખામણના બે શબ્દ આપી વિદાય લીધી અયોધ્યામાં આગમન થયું આપ સૌ જાણો છો ત્યારબાદ
મહારાજ દશરથે દર્પણની અંદર મુખ જોયું છે, વાળની લટ સફેદ જોઈ નક્કી કરી નાખ્યું કે હું આવતીકાલ રામનો રાજ્યાભિષેક કરી નાખ્યો. પણ વિધિના વિધાનને કોણ બદલાવી શકે? રાત્રિના સમયે કઈ કહે પૂર્વના બે વરદાન માંગ્યા છે. પહેલા વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ અને દ્વિતીય વરદાનમાં મારા ભરતને રાજગાદી. દશરથે કહ્યું, હે કૈકેયી આટલા કઠોર ન બનો, તમે તમારા ભરતને રાજગાદી આપો એનો મને કોઈ શોક નથી, પણ મારા રામને વનવાસ નહીં. ઓહો, નક્કી થઈ ગયું. રામ વલ્કલ વસ્ત્ર પહેરીને તૈયાર થયા છે. રામની સાથે સીતા પણ તૈયાર થયા, લક્ષ્મણ પણ તૈયાર થયા. દશરથના ચરણની અંદર પ્રણામ કરી અને વર્ગગમન કર્યું છે. વનમાં જતા રહ્યા. પાછળથી દશરથ હે રામ કહી દેહને ફાડી નાખો. વનગમન કર્યું. ત્યાંથી આવ્યા છે ચિત્રકૂટમાં. ચિત્રકૂટમાંથી પંચવટીમાં આવ્યા. ત્યાં સીતાનું હરણ થયું રાવણ દ્વારા. અને ત્યારે 6 મહિના રહ્યા લંકામાં. અંતે સુગ્રીવની મદદ લઈ, હનુમાનજીની મદદ લઈ અને સેતુ બાંધી અને પ્રવેશ કર્યો છે લંકાની અંદર. રાવણનો વિજયાદશમીના દિવસે વધ કરી સીતાજીને ચુંગાલમાંથી છોડાવી પુષ્પક દ્વારા ફરીથી અયોધ્યામાં આગમન થયું. મોટો મહોત્સવ થયો કાળક્રમે. પછી તો રામ એ સરયુમાં સમાય છે અને સીતા ધરતીમાં સમાળા. રામાવતારને વિરામ આપી અને દસમ સ્કંદની અંદર ચંદ્રવંશની કથા છે. એમની અંદર સુરસેર નગરીનો રાજા ઉગ્રસેન એમને પોતાની દીકરી દેવકીને પરણાવ્યા છે વસુદેવ સાથે. વસુદેવની દેવકીના વિવાહ નક્કી થયા અને એ વિવાહની વિધિ પૂર્ણ થઈ. પૂર્ણ થતાની સાથે જ મહારાજ કંસ એમને નિર્ણય કર્યો કે હું મારી બહેનને વળાવવા માટે હું સ્વયં જઈશ. રથ પોતે તૈયાર કરે છે, હાથમાં લગામ લઈને બેઠો છે અને રથ તૈયાર કરી અને જ્યાં પાદરે રથ પહોંચ્યો ત્યાં આકાશમાં આકાશવાણી થઈ કે હે કંસ તું તારી બહેનને વળાવવા માટે જા છો, પણ યાદ રાખ આ તારી બહેનનું 8મું સંતાન એ તારો કાળ છે. શબ્દ જ્યાં મહારાજ કંસના કાને પડ્યા, ભયભીત બહેનો અને ભેટમાંથી તલવારને ખેંચી અને જ્યાં દેવકીનું જ્યાં માથું ઉતારવા જાય પણ ત્યાં તો હાથ પકડી લીધો છે. હે કંસ, તું મારીશ નહીં. આ દેવકી હવે આજથી મારી પત્ની છે અને પત્નીની રક્ષા કરવી પતિનો પરમ ધર્મ છે. પણ આકાશવાણીના શબ્દ છે કંસ કે 8મું સંતાન એ કાળ છે. આજ વસુદેવ તમને વચન આપે છે, જ્યારે 8મું સંતાન જ્યારે જન્મ લેશે ને ત્યારે એ સંતાન હું સામેથી તમને આપી દઈશ, અર્પણ કરી દઈશ. છોડી દો દેવકીને. કંસે કંસને પણ આ વસુદેવના વચન ઉપર ભરોસો કરવો પડ્યો. તો આ વસુદેવનું વ્યક્તિત્વ કેવું હશે સાહેબ? એક પાપીને પણ ભરોસો કરવો પડે, હે? વચન ઉપર ભરોસો રહ્યો. પછી મયરા નહીં પણ નજર કેદમાં રાખે છે. વસુદેવને દેવકીને કારાવાસમાં કેદ કર્યા છે. સમય આગળ વધે છે અને આ બાજુ હવે ભગવાનને જન્મ લેવાનો સમય એ નજદીક આવે છે. કંસનો ઉપદ્રવ વધ્યો. ભક્તોને, સાધુને, સંતોને, ઋષિ મુનિ યોગી તપસ્વીઓને બધા જેટલા લોકો યજ્ઞ કરે, યજ્ઞનો ધ્વંસ કરે અને બધાને પકડીને કારાવાસમાં કેદ કરે. અને હારા માણસો જ્યાં ભેગા થાય ને એ પછી શું કરે? હે, ભક્ત સમાજ જ્યાં ભેગું થાય, સંત સમાજ જ્યાં ભેગું થાય ત્યાં શું કરે? સત્સંગ કરે ને, સત્સંગ કરે ને, સંકીર્તન કરે ને. સમસ્ત ભક્ત સમાજ ભેગા થઈ અને ઠાકોરજીનો પોકાર કરવા લાગ્યા કે પ્રભુ હવે તો બહુ થયું, પ્રભુ પધારો, અધર્મનો નાશ કરો અને ધર્મની સ્થાપના કરો. અને પછી ભક્ત સમાજ એકી સાથે બોલે છે, હે બળી દેર ભઈ નંદલાલા, તેરી રાહ દેખે બ્રિજવાલા. બળી દેર ભઈ નંદલાલા, તેરી રાહ દેખે બ્રિજવાલા. તેરી રાહ દેખે બ્રિજવાલા, હો તેરી રાહ દેખે બ્રિજવાલા. બળી દેર ભઈ નંદલાલા, તેરી રાહ દેખે બ્રિજવાલા. રામ હો રામ હો શ્યામ હો શ્યામ હો,
નંદ મહોત્સવ તરફ હવે તમે હું ગતિ કરી રહ્યા છીએ. આજની કથાની અંદર ભવ્ય અને દિવ્ય નંદ મહોત્સવ છે. ફક્ત કૃષ્ણ જન્મ નથી, કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ છે. એટલા માટે અહીં ફક્ત વસુદેવ નહીં પણ અનેક પાત્રોની રચના કરવામાં આવી છે. પાત્રની અંદર નંદરાજા, નંદરાણી, વસુદેવ, દેવકી, એક બાળકને આપણે કૃષ્ણ પરમાત્મા બનાવ્યા છે. દીકરીઓને આપણે નદીઓ બનાવી છે. એ નદીઓ જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે એક યમુના નહીં, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સિંધુ, કાવેરી, આ બધી નદીઓ હતી, સંગમ થયો હતો. એ દીકરીઓ નદીઓના રૂપમાં છે. અને ત્યારબાદ ગ્વાલવૃંદ. તો આ રીતે આપણે આજના જન્મોત્સવના પાત્ર રહેશે. તો પ્રથમ એન્ટ્રી કરો. પહેલી એન્ટ્રી કરવામાં આવે નંદરાજા અને નંદરાણી, વસુદેવ અને દેવકી અને ભગવાન મહાદેવ. સંકટ મે હે આજ વો ધરતી જિસ પર તૂને જન્મ લિયા, પૂરા કર દે આજ વચન ગીતા મેં જો તુને દિયા, ગીતા મેં દિયા, તુજ બિન કોઈ ઓ બિન કોઈ નહીં હે મોહન, તુજ બિન કોઈ હે મોહન, ભારત કા રખવાલા રે બડી દેર ભઈ નંદલાલા, તેરી રાહ દેખે બ્રિજવાલા બડી દેર ભઈ. અને જેટલા શ્રોતાઓ છે બધાને વિનંતી છે, કોઈ ઊભું થવાનું નથી, બેઠા બેઠા જોવાનું જ બધાએ. રામ હો રામ હો શ્યામ હો શ્યામ હો રામ હો રામ હો શ્યામ હો શ્યામ હો. આજની કથાની અંદર અમારા વિજયભાઈ માણેક તથા તેમના ધર્મપત્ની પણ પધારેલા છે અને એ અમારા યજમાન છે. એને પણ કથા હમણાં કરાવી હતી ગયા વર્ષે બેડ. એ પણ પધાર્યા છે, વ્યાસપીઠ એનું અભિવાદન કરે છે ખૂબ જ ભાવથી. તેમજ અમારા ડિમ્પલબેન પધાર્યા છે મહેતા. ગયા પરસોત્તમ મહિનામાં મારી એમ્યુઝમેન્ટ પાર્કની સામે કેવલિયાવાડીમાં લક્ષ્ય ચેનલની અંદર કથા હતી. દિવ્યાંગ બાળકોના લાભાર્થે, વિકલાંગ બાળકોના લાભાર્થે, માનસિક ક્ષતિગ્રસ્ત જે બાળકો છે એમના લાભાર્થે કથા હતી. એમના આયોજક અને સંસ્થાના સંસ્થાપક એવા અમારા બેન શ્રી ડિમ્પલબેન મહેતા પધાર્યા છે. તો વ્યાસપીઠ તથા જોશી પરિવાર તેનું ખૂબ ખૂબ અભિવાદન કરે છે અને વ્યાસપીઠ ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે કે આવા ભગવત કાર્ય એ કરતા રહીએ. જય હો, જય હો. સમય આગળ વધે છે, બધા ભક્તો ભગવાનની પ્રતીક્ષા કરે છે, પોકાર કરે છે. પણ ત્યારે એ સમયે વૈકુંઠની અંદર ભગવાન આદિનારાયણે આહવાન કર્યું છે શેષ નારાયણનું. શેષ નારાયણ પ્રગટ બન્યા છે, કહ્યું છે હે શેષ નારાયણ, આપ દેવકીના સાતમા સંતાન રૂપે આપને જવાનું છે.
ભગવાનની આજ્ઞા થઈ, ભગવાન નારાયણના ચરણની અંદર પ્રણામ કરી અને પ્રયાણ કર્યું. ત્યારબાદ દેવકીએ કારાગૃહની અંદર એક પછી એક સંતાનને જન્મ આપવાની શરૂઆત કરી. જેટલા સંતાનનો જન્મ થાય કૌંસ પછાડી મોતને ઘાટ ઉતારી દે, મોતને ઘાટ ઉતારી દે. એક પછી એક સંતાનનો જન્મ આપે છે, છ સંતાનોને કૌંસે મોતને ઘાટ ઉતારી દે દેવકીના. અંતે શેષ નારાયણને આજ્ઞા થઈ હતી, એ શેષ નારાયણ દેવકીના ઉદરની અંદર સાતમા સંતાન તરીકે પ્રવેશ કરે છે, ગર્ભની અંદર પ્રવેશ કર્યો. પણ ત્યાં આ બાજુ વૈકુંઠની અંદર આદિ નારાયણે ભગવાન નારાયણ મહામાયાનું આહ્વાન કર્યું છે. મહામાયા પ્રગટ બૈના છે, મા આદ્ય શક્તિ પ્રગટ બૈના વૈકુંઠની અંદર, અને કહ્યું છે, હે મહામાયા, તમારે એક કામ કરવાનું છે, દેવકીના કાચે કાચા ગર્ભને ઉઠાવી લેવાનું છે, એનું સંકર્ષણ કરી અને વસુદેવની બીજી પત્ની રોહિણી જે ગોકુલમાં છે, નંદની ત્યાં છે, તેના ગર્ભમાં સ્થાપિત કરી દેવાનું છે. આજ્ઞા અપાઈ ગઈ. રાત્રિના સમયે કોઈને ખબર ન પડે એમ મહામાયાએ દેવકીના કાચા ગર્ભને ઉઠાવી લીધો, કાચા ગર્ભનું સંકર્ષણ કર્યું અને સંકર્ષણ કરી અને ગોકુલની અંદર વસુદેવની બીજી પત્ની હતી રોહિણી, એ રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધું છે. અને પછી સમય આગળ વધે છે અને એમાં 9 માસ પૂર્ણ થયા. 9 માસ પૂર્ણ થતાની સાથે જ આકાશ માર્ગે જન્મના ગ્રહો ગોઠવાઈ ગયા. એમાં 9 માસ પૂર્ણ થતાની સાથે શુભ યોગ, શુભ નક્ષત્ર, શુભ કર્ણ, શુભ સ્થિતિ, શુભ વાર બધું બરાબર અનુકૂળ હતું ત્યારે વસુદેવની બીજી પત્ની રોહિણીને ત્યાં સાક્ષાત શેષ નારાયણ અંશ બળદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બલદેવજી મહારાજ કી જય. જય હો. બડી દેર ભઈ નંદ લાલા તેરી રાહ દેખે બ્રિજવાલા. બડી દેર ભઈ નંદ લાલા જય હો. સંકટ મેં હે આજ વો ધરતી જિસ પર તૂને જન્મ લિયા. માતાજીના જેટલા રૂપમાં જેટલી નદીઓ છે એ એન્ટ્રી કરે. જય હો, જય હો. પૂરા કર દે આજ વો વચન ગીતા મેં જો તુને દિયા. ગીતા મેં જો તુને દિયા તુજ બિન કોઈ હો. હો તુજ બિન કોઈ નહીં હે મોહન. તુજ બિન કોઈ નહીં હે મોહન. ભારત કે રખવાલા રે બડી દેર ભઈ નંદ લાલા તેરી રાહ દેખે બ્રિજવાલા. હો બડી દેર બળદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે રોહિણીને ત્યાં, અને હવે શેષ નારાયણ આવી ગયા. હવે નારાયણ આવવાના બાકી છે. હવે વૈકુંઠની અંદર ભગવાન આદિ નારાયણ બિરાજે છે. આ બાજુ કૌંસને સમાચાર આપવામાં આવ્યા કે મહારાજ દેવકીનું 7મું સંતાન એનો પ્રસવ થયો છે, ગર્ભપાત થયો છે. કૌંસ અટહાસ્ય કરવા લાગ્યો, પણ ઠાકોરજીની લીલાને કોણ સમજી શકે સાહેબ, હે એની માયાને કોણ સમજી શક્યું છે. સમય આગળ વધે છે, પણ ત્યાં ભગવાન આદિનારાયણ સ્વયં મથુરાની જેલમાં પ્રગટ બન્યા છે. ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા, શંખ ચક્ર ગદા અને પદ્મધારી વૈજયંતી માલા ને ધારણ કરીને ભગવાન આદિનારાયણ મથુરાની જેલમાં પ્રગટ થયા અને વસુદેવને આજ્ઞા આપી કે હે વસુદેવ, તમારે એક કામ કરવાનું છે, હું જ્યારે અવતાર ધારણ કરું
ત્યારે તમારે મારા બાલ સ્વરૂપને મસ્તક ઉપર પધરાવી અને તમારા મિત્ર ગોકુલની અંદર જે નંદ છે એ નંદને ત્યાં પધરાવવાનું રહેશે. વસુદેવજીને ભગવાને આજ્ઞા કરી છે, એ આજ્ઞા વસુદેવજી મસ્તક ઉપર ચઢાવી અને પછી પ્રભુ અદૃશ્ય થયા અને જે પોતાનું જે પરમ તેજ હતું એ તેજ દેવકીના ઉદરમાં સ્થાપિત કર્યું છે. પછી આ ઉદરમાં જ્યાં તેજ સ્થાપિત કર્યું પણ ત્યાં તો જેલ પ્રકાશમય બની છે, પ્રકાશિત બની છે, બધી દિશાઓમાં તેજ છવાઈ ગયું, પ્રકાશોથી જેલ ભરાઈ ગઈ. સિપાહીઓ વિસ્મય પામ્યા, ગડગડતી દોટ મૂકીને મહારાજ કંસને સમાચાર આપ્યા કે હે મહારાજ કંસ, હે મહારાજ કંસ, દેવકીના ઉદરની અંદર પ્રકાશ છે અને પ્રકાશને કારણે આખી જેલ પ્રકાશિત બની છે. દોટ મૂકીને કંસ આવે છે અને જોવે છે પણ ત્યાં તો કંસ પણ વિસ્મય પામ્યો, આખી જેલ પ્રકાશથી ભરેલી જોઈ, બધી દિશાઓમાં તેજ છવાઈ ગયું છે સાહેબ. અને પછી કંસ ભયભીત બન્યો અને ત્યારબાદ હવે તો ઠાકોરજીએ દેવકીના ઉદરની અંદર પ્રવેશ કર્યો છે સાહેબ. દેવતાઓએ ગર્ભસ્તુતિ કરી છે, સમય આગળ વધે છે અને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માને 9 માસ પૂર્ણ થવાની તૈયારી, ધ્યાન દેના. અને એમાં એક પછી એક માસ આગળ વધે છે, જેઠ માસ પૂર્ણ થયો, અષાઢ માસનો પ્રારંભ થાય છે. એ જ્યાં અષાઢ માસનો જ્યાં પ્રારંભ થયો અને આ મહિનો એવો છે, એ જ્યારે મહિનો આવે ને ત્યારે પૂછવું ન મળે કે પડે કે કયો મહિનો ચાલે છે, અષાઢ સ્વયં બોલે, અષાઢ ચારમ મેઘમલહારમ બની બહારમ જલધારમ ડાડુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલહી સંભારમ વ્યાસ પારમ નંદકુમારમ નિરખ્યારી. હે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરધારી રે તમે ગોકુલ આવો ગિરધારી. અષાઢ મહિનો આવ્યો, કાળા વાદળા છવાઈ ગયા આકાશ મારે ગગન મંડળે, અને અષાઢ મહિનામાં ધીમી ધારે વરસાદ નહોતો, હાંબેલાની ધારે વરસાદ થાય સાહેબ, આકાશ માર્ગે વરસાદ, કાળા વાદળા છવાઈ ગયા, વીજળીના કડાકા થયા અને વરસાદ વરસવાની શરૂઆત થઈ છે સાહેબ. નદી નાળા છલકાઈ ગયા, નદીઓ ભરાઈ ગઈ, પાણી પાણી થઈ ગયું. આ તો અષાઢ મહિનો, ધોરી મહિનો સાહેબ. અષાઢ માસ પૂર્ણ થયો અને અષાઢ માસ પૂર્ણ થતાની સાથે જ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. અને શ્રાવણ માસની અંદર સમય આગળ વધે છે, શુક્લ પક્ષ પૂર્ણ થયો અને શુક્લ પક્ષ પૂર્ણ થતાની સાથે જ કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો છે. અને જ્યાં કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો, આ તો શ્રાવણ મહિનો, શ્રાવણ મહિનો સાહેબ. અને શ્રાવણ મહિનો આવે ત્યારે આપણા ભક્તો કહે, અરે શ્રાવણ વદ આઠમની રે ને સુહામણી સુહામણી. બધાને આવડે છે તો આરે ગાજો, શ્રાવણ વદ આઠમની રે
सुहावनी सुहावनी आनंद मंगल गावे सब गज गामिनी गामिनी तो झरमर बरसे मैं होलिया झरमर बरसे मैं होलिया हो झरमर बरसे मैं हुलिया मुखमल कांत आए नयन नचात आए मेरे घर आए काना छुम बाजे घूंघरिया सब दिख लाए गाना मेरे घर आए आए घर आए काना घर आए लाला घर आए हो श्रावण मास नो प्रारंभ थयो छे અને શ્રાવણ માસની અંદર શુક્લ પક્ષ પૂર્ણ થયો કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો કૃષ્ણ પક્ષની અંદર તિથિઓ આગળ વધે છે આ તો શ્રાવણ માસ આકાશ માર્ગની અંદર કાળા વાદળાઓ છવાણા છે ધીમી ધારે વરસાદ થાય છે અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।